મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની મેમનગર સરકારી વસાહતમાં નવનિર્મિત સરકારી આવાસોનું લોકાર્પણ કર્યું છે રૂપિયા તેર પોઈન્ટ દસ કરોડના ખર્ચે અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલા કુલ બાવન આવાસો ધરાવતા તેર માળના બિલ્ડિંગને મુખ્યમંત્રીએ ખુલ્લું મૂક્યું હતું તો માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્મિત આ હાઈ રાઇઝ બિલ્ડિંગની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ આવાસોએ સરકારી આવાસોની પરિભાષા બદલી જ નાખી છે માર્ગ અને મકાન સચિવ શ્રી સંદીપ વસાવાએ આ આવાસોની સુવિધા મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા આ આવાસોની વિશેષતા જોઈને તો તેર માળની ઇમારતોમાં પ્રત્યેક માળ ઉપર ચાર આવાસ બનાવાયા છે ડ્રોઈંગ રૂમ બે બેડરૂમ કિચન બાલ્કની એટેચ ટોયલેટ વોશિંગ સ્પેસની સાથે પાર્કિંગની પણ સુચારુ રૂપે વ્યવસ્થા કરાઈ છે સાથોસાથ બિલ્ડિંગમાં બે લિફ્ટ અને અગ્નિશમનની પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાય છે મકાનમાં એફઆરપી ડોર એલ્યુમિનિયમ વિન્ડો બ્રિક મેસનરી મુકાય છે આવાસમાં મોડ્યુલર કિચન ફર્નિચર તેમજ પાર્કિંગમાં પેવર ટાઇલ્સનું ફ્લોટિંગ પણ કરવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારના કર્મયોગીઓને આવાસની શ્રેષ્ઠ વ્યવસ્થા મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ગાંધીનગર તથા અમદાવાદમાં રૂપિયા બસો એકાવન પોઈન્ટ પંદર કરોડની અંદાજીત રકમ બી તથા તથા અમદાવાદ ખાતે કક્ષાના નવા એક હજાર ચારસો ચોવીસ રહેણાક કાવાસોનું બાંધકામ પ્રગતિમાં છે વિવિધ કક્ષાના નવા એક હજાર સાતસો અઠ્યાસી બાંધકામ આવનારા દિવસોમાં શરૂ થશે બ્યુરો રિપોર્ટ લેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ